એક હજાર નેવાસીમાં થયો હતો તેઓનું મૂળ નામ હતું ચાંગદેવ જેઓનું જન્મસ્થાન ધંધુકા અને કર્મભૂમિ તરીકે પાટણ બનાવી હતી તેઓનું ઉપનામ હતું કાલિકાલ સર્વજ્ઞ અને જ્ઞાન સાગર જે અનેક વખત વિવિધ પરીક્ષાઓ પૂછાઈ ચુક્યા છે તેઓએ પાંચ વર્ષની વયે જૈન આચાર્ય દેવચંદ્ર સૂર્ય પાસેથી દીક્ષા લીધી અને બહુ નાની વયે એટલે કે એકવીસ વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યા તો આ હતા તેમના જીવનના અમુક point જે આપણને આવનારી વિવિધ ભરતીઓ અથવા તો પરીક્ષામાં સીધા પ્રશ્ન તરીકે પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હવે આપણે જોઈશું તેમની મહત્વની કૃતિઓ વિશે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના ના કહેવાથી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસનની રચના કરી જે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ તરીકે પણ ઓળખાય છે. જેને સિદ્ધરાજે હાથીની અંબાડી ઉપર મૂકી આખા પાટણમાં ફેરવી જે હાથીનું નામ હતું શ્રીકર આ ગ્રંથ વિશે અનેક વખત પ્રશ્ન પૂછાતા આવ્યા છે સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ દ્રયાશ્રયની રચના બદલ સિદ્ધરાજે તેને કાલિકા સર્વજ્ઞનું બિરુદ આપ્યું તો મિત્ર આ કાલિકા સર્વજ્ઞ ઉપનામ વિશે ઘણી વખત પ્રશ્ન પૂછાતા આવ્યા છે હવે કદાચ એવું પૂછે કે આ બિરુદ કોના દ્વારા અપાયો અને કયા કયા ગ્રંથના સર્જન બદલ આપવામાં આવ્યું તો પણ આપણને આ પ્રશ્નનો સાચો જવાબ પસંદ કરી શકાય હવે જોઈશું આપણે તેમની બીજી અન્ય કેટલીક મહત્વની કૃતિઓ અભિધાન ચિંતામણી કાવ્યાનુશાસન છંદા અનુશાસન યોગશાસ્ત્ર પ્રાણ મીમાસા અને સંસ્કૃત પાસાકોષ જેવી વિવિધ મહત્વની કહી શકાય એવી કૃતિઓ એને રચના કરી છે આપણે એના જીવન વિશે લેવાની જરૂર છે શેત્રુંજય ડુંગર ભાવનગર જિલ્લામાં આવેલું છે હેમચંદ્રાચાર્ય બધા ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણના થતી નથી ગુજરાતી ભાષાના સાહિત્યકાર પ્રથમ સાહિત્યકાર તરીકે નરસિંહ મહેતાની ગણના થાય છે